ॐ सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्वी नावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेव वशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणा मूर्तये नमः। ॐ नारायणः परो व्यक्तात् अण्डमव्यक्तसम्भवम् अण्डस्यान्तस्त्विमे लोकाः सप्तद्वीपा च मेदिनी। ये तु सर्वाणि कर्माणि मयि सन्न्यस्य मत्पराः अनन्येनैव योगेन मां ध्यायन्त उपासते तेषामहं समुद्धर्ता मृत्युसंसारसागरात् भवामि न चिरात् पार्थ मय्यावेशितचेतसा मय्येव मन आदत्स्व मयि बुद्धिं निवेशय निवसिष्यसि मय्येव अत ऊर्ध्वं न संशयः अथ चित्तं समाधातुम् न शक्नोषि मयि स्थिरम् अभ्यासयोगेन ततः मामिच्छाप्तुम् धनञ्जय अभ्यासेऽप्यसमर्थोऽसि मत्कर्म परमो भव मदर्थमपि कर्माणि कुर्वन् सिद्धिमवाप्स्यसि अथैतदप्यशक्तोऽसि कर्तुम् मद्योगमाश्रितः सर्वकर्मफलत्यागम् ततः कुरु यतात्मवान्। અહીં મધુસૂદન સરસ્વતીજી મહારાજ 506 પાના ઉપર કહે છે, એનો ફલ કે ક્લેશ અલ્પત્વ આધિક્યાભ્યામ ઉત્કર્ષ નિકર્ષો સ્યાતામ। સીધી વાત એવી છે કે ભાઈ મહેનત વધારે હોય તો ફળ વધારે મળે, મહેનત ઓછી હોય તો ફળ ઓછું મળે। તો જો પેલા અવ્યક્તમાં ચિત્તવાળાને ક્લેશ વધારે છે, અવ્યક્તાસક્ત ચેતસાં ક્લેશ અધિકતર, અવ્યક્તમાં જેનું ચિત્ત લાગ્યું છે એમને ક્લેશ વધારે છે, અધિકતર વધારે છે, પેલા થોડો તો છે જ,
એ મૈયા આવે છે તો ચેતસામ જેમનું ભગવાનમાં ચિત્ત આસક્ત છે એમને થોડો ક્લેશ છે, અને અવ્યક્તમાં આસક્ત ચિત્તવાળા લોકોને વધારે ક્લેશ છે. કઈ નહીં તો કલ્યાણ. તો સ્વાભાવિક છે કે વધારે ક્લેશ કરનારને વધારે ફળ મળે અને ઓછા ક્લેશ વાળાને ઓછું ફળ મળે, એવું ખરું કે નહીં? ક્લેશ અલ્પત્વ આધિક્યાભ્યામ ફલ ઐક્ય ઉત્કર્ષ નિકર્ષો સ્થાતામ. ફળમાં ઉત્કર્ષ અને નિકર્ષ થાય તદે વસ્તુ નાસ્તી, એટલે એવું નથી. નિર્ગુણ બ્રહ્મવિદાભિફલમ અવિદ્યા તત્કાર્ય નિવૃત્ત્યા નિર્વિશેષ પરમ આનંદ બોધ બ્રહ્મરૂપતા. નિર્ગુણ બ્રહ્મના જાણનારાઓને કયું ફળ મળે છે? અવિદ્યા અને અવિદ્યાનું કાર્ય સંસાર, એની નિવૃત્તિ. બ્રહ્મનું જ્ઞાન પ્રાપ્ત થયેલ અવિદ્યાની નિવૃત્તિ થાય, અવિદ્યામાંથી જન્મેલા સંસારની પણ નિવૃત્તિ થાય. સંસારની નિવૃત્તિમાં તો આપણને કંઈ વાંધો નહીં, સંસાર હોય તો શું. વાત તો એ છે કે દુઃખમાંથી મુક્ત થવું છે અને આનંદ આનંદનો અનુભવ કરવો છે, તો કે એ થશે. અજ્ઞાન અને અજ્ઞાન કાર્ય સંસારની નિવૃત્તિ થશે, તો એનાથી નિર્વિશેષ. જો આપણે સવિશેષ આનંદથી ટેવાયા છીએ, હા, અમુક વિશેષ વાળો આનંદ કેવો ખબર છે મને? તો અમુક હું પેલા દેશમાં ગયો અને વસ્તુ જોઈને આનંદ થયો, ખબર છે? મેં તો આટલા બધા પૈસા મેળવાને મને આનંદ થયો, એટલે ખબર છે હું તો પ્રધાન થયો અને આનંદ થયો. આમ અમુક વિશેષથી, અમુક નિમિત્તથી આનંદને ટેવાયા છીએ. પણ આનંદના સમુદ્રમાં જયારે આપણે ઘડો મૂકીએ અને ઘડો ભરીને આનંદ લાવીએ, તો બાકીનો આનંદ છૂટી ગયો. એટલે ખરો આનંદ તો વિશેષ બધા છૂટે ને આનંદ આનંદ એ પરમ આનંદ છે. કે નિર્વિશેષ પરમ આનંદ બોધ બ્રહ્મરૂપતા. નિર્વિશેષ પરમાનંદ પછી બોધ એટલે જ્ઞાન સ્વરૂપ, એટલે જ્ઞાન આનંદ સ્વરૂપ બ્રહ્મ સાથેના ઐક્યના બોધરૂપતા. આ નિર્ગુણ બ્રહ્મ જ્ઞાનીનું કે અવ્યક્તમાં આસક્ત ચિત્તવાળાનું કે અધિકતર ક્લેશ કરનારે મળતું ફળ છે. સગુણ બ્રહ્મ વિદામતુ, સગુણ બ્રહ્મના જાણકારોને અધિષ્ઠાન પ્રમાયા અભાવેન અવિદ્યા નિવૃત્તિ અભાવાત. જુઓ ભાઈ, દોરડીનું જ્ઞાન થાય તો સાપની નિવૃત્તિ થાય. સર્પનો ભ્રમ રજ્જુમાં થયો છે, રજ્જુ રજ્જુ તરીકે નથી ઓળખાતી, માટે ભ્રમ જન્મે છે, સર્પ તરીકે ઓળખાય છે. તો રજ્જુ અધિષ્ઠાન છે, સર્પ અધ્યારોપ છે. અધિષ્ઠાનની પ્રમા જન્મે ત્યારે અધ્યારોપની પ્રમા દૂર થતી હોય છે, ભ્રમ દૂર થતો હોય છે. સગુણ બ્રહ્મના જ્ઞાનીઓને અધિષ્ઠાન બ્રહ્મનું જ્ઞાન તો થતું નથી. અધિષ્ઠાન બ્રહ્મનું જ્ઞાન ના થાય તો પેલો સંસાર અવિદ્યામાંથી જન્મેલો છે એ અવિદ્યાની નિવૃત્તિ થતી નથી. એ ના થાય તો કાર્ય બ્રહ્મલોકગતાના ઐશ્વર્ય વિશેષ ફલમ, સગુણ બ્રહ્મના લોકને પ્રાપ્ત કરે છે અને ત્યાંનું ઐશ્વર્ય પ્રાપ્ત કરે છે, આ ફળ એમને મળે છે. સંસાર નિવૃત્તિ અને પરમાનંદની પ્રાપ્તિરૂપી ફળ નથી મળતું, બ્રહ્મલોકના ઐશ્વર્યરૂપી ફળ એમને મળે છે. અતઃ ફલ આધિક્યાર્થમ આયાસ આધિક્યમ ન ન્યૂનતામ આપાદયત ઇતિ ચેત. જો એમ કહો કે ફળની વિશેષતા માટે આયાસની વિશેષતા કરવામાં આવે તો એમાં કશું ખોટું કે ન્યૂનતા થતી નથી, એમ તમે જો કહેતા હોય તો ન, એ ઠીક નથી. સગુણ ઉપાસનયા નિરસ્ત સર્વ પ્રતિબંધાના. જો જ્ઞાન કે બ્રહ્મ મારું સ્વરૂપ છે, એવું નથી કે મારે બ્રહ્મ ક્યાંકથી લાવવાનો છે કે આનંદ ઉભો કરવાનો છે કે જન્માવવાનો છે, માત્ર એટલું છે કે ઢંકાઈ ગયો છે. વેદાંતિ છે, અધિષ્ઠાનનું બ્રહ્મનું જ્ઞાન પ્રાપ્ત કરે છે અને એ જ્ઞાન થવામાં આ અજ્ઞાનની અજ્ઞાન કાર્ય સંસારની નિવૃત્તિ થાય છે. એટલે આનંદ ઘન હું છું, આ જ્ઞાન વેદાંતનો સાધક કે જિજ્ઞાસુ પ્રાપ્ત કરે છે. હવે આ રજ્જુ છે અથવા આ દીપક છે જેના પર ઘડો ઢાંકેલો છે, વેદાંતિક જ્ઞાન પ્રાપ્ત કરે છે કે આ દીપક છે.
પેલો સગુણ બ્રહ્મનો આરાધક કે ભક્ત છે એ ભક્તિ કરીને ઘડાને ઉસકી લે છે, બરાબર. નિરસ્ત સર્વ પ્રતિબંધાના, સંસારના જે જે હું વાંચું છું મધુસૂદનીમાંથી, સંસારના જે જે આવરણો એટલે કે સંસારમાં જે અગવડો મને પડે છે, જે કંઈ રાગ અને દ્વેષ કે માન અપમાન સ્તુતિ નિંદા જે નાની મોટી વસ્તુઓ, અવિદ્યા અસ્મિતા રાગ દ્વેષ અભિનિવેશ પાંચ ક્લેશો, આ બધું જન્મ્યું અવિદ્યાને કારણે, અવિદ્યામાંથી. હું ભગવાનને પ્રેમ કરતો ગયો એમ કરવામાં મારા રાગ અને દ્વેષ એને હું નિવૃત્ત કરતો ગયો. એ કરવાને કારણે આત્માના સ્વરૂપ ઉપર જે કોઈ પ્રતિબંધો હતા એ દૂર થતા ગયા. એટલે પ્રતિબંધો દૂર થાય કે દીવા ઉપરનો ઘડો ઉંચકી લેવામાં આવે તો દીવો એની જાતે પ્રકાશે. પ્રશ્ન એ છે કે ભગવાનની ભક્તિથી બ્રહ્મની પ્રમા જન્મે કે નહીં? કારણ કે બ્રહ્મની પ્રમા જન્મે તો જ અજ્ઞાનની નિવૃત્તિ થાય, તો સંસારની નિવૃત્તિ થાય. ભગવાનનું ભજન કરીએ ગમે એટલું, અને એ કરવાથી બ્રહ્મનું જ્ઞાન ના થતું હોય અને સંસારની નિવૃત્તિ ના થતી, તો ભજનનો ફાયદો શું? એટલે વેદાંતિઓનો મત છે કે મહાવાક્યના ઉપદેશથી અજ્ઞાનની નિવૃત્તિ થાય અને બ્રહ્મનું જ્ઞાન થાય, આ થવું જ જોઈએ. ભક્તિ કરતા કરતા આ થશે કે નહીં થાય, કે ના નહીં થાય, ગમે એટલી ભક્તિ પછી મહાવાક્યનો ઉપદેશ જોઈશે. એટલે છેલ્લામાં છેલ્લો ગર્ભદ્વાર મંદિરમાં જવું હોય તો ઘણા બધા રસ્તાઓ છે. આ જગ્યાએ આવવું હોય તો તમે પેલી બાજુથી આવો, આમથી આવો, આમથી આવો, આમથી આવો, પણ અહીં એકવાર પહોંચ્યા પછી અંદર ચઢવાનો રસ્તો એક જ છે. એમ અંતઃકરણ શુદ્ધિ સુધી પહોંચવાના રસ્તા બધા હોઈ શકે, પણ શુદ્ધ અંતઃકરણમાં બ્રહ્મના જ્ઞાન માટેનો રસ્તો મહાવાક્યનો ઉપદેશ એક જ છે. એવું ખરું? એટલે આ ટીકાકાર કહેવા માગે છે કે સગુણની ઉપાસના દ્વારા જ્યારે બધા પ્રતિબંધોની નિવૃત્તિ કરવામાં આવી છે, ત્યારે વિના ગુરુ ઉપદેશમ, ગુરુજીના ઉપદેશ વગર, વિના જ શ્રવણ મનન નિધિધ્યાસનાદિ આવૃત્તિ ક્લેશમ, ફરીને ફરી શ્રવણમાં સાંભળ્યા જ કરવાનું બ્રહ્માનું પ્રવચન, એનું મનન કે ચિંતન કરવાનું કે આજે શું કહ્યું તો સમજ પડી કે ના પડી, કઈ વૃત્તિ જન્મે ને, આ બધી જાત જાતની મુશ્કેલી મનનની કરવાની, એટલે કે કુતર્કોથી બચવાનું, શાસ્ત્ર અનુકૂળ તર્ક કરવાના, સર્વબ્રહ્મ કેવી રીતે છે, જેવી રીતે એક માટીના જ્ઞાનથી બધા ઘડાનું જ્ઞાન થાય છે, એક બ્રહ્મના જ્ઞાનથી જગતનું જ્ઞાન થઈ જાય, કારણ કે માટી ઉપાદાન કારણ છે, એમ જગત બ્રહ્મ ઉપાદાન કારણ છે, આ બધો ક્લેશ તો પહોંચે આ મનન છે. અને મનન પછી નિધિ ધ્યાસન, વારંવાર ધ્યાન કરવું પડે, એટલે આ બધી આવૃત્તિ એટલે રેપિટેશન. તો શ્રવણ મનન નિધિ ધ્યાસનનું આવર્તન કર્યા કરવું એ પણ ક્લેશ તો ખરો જ ને. એટલે એક મત પ્રમાણે આખરે આ કરવું જ પડે. મધુસૂદનજી મહારાજ કહે છે કે ગુરુના ઉપદેશ પણ વગર અને શ્રવણ મનન નિધિ ધ્યાસનના આવર્તન પણ વગર સ્વયં આવિર્ભૂતેન વેદાંત વાક્યેન ઈશ્વર પ્રસાદ સહકૃતેના, તો વેદાંત વાક્ય વગર પણ ઈશ્વર સ્વયં આવિર્ભૂતેન એ સ્વયં પ્રગટ થાય છે. મહાવાક્ય, મહાવાક્યનો ઉપદેશ, મહાવાક્યના ઉપદેશથી જન્મતી વૃત્તિ, અખંડાકારકારિતા વૃત્તિ એ સ્વયં આવિર્ભૂત થાય છે. વેદાંત વાક્યેન ઈશ્વર પ્રસાદ સંકૃતેન, ઈશ્વરના અનુગ્રહ સહિતનું તત્વજ્ઞાનોદયાત, તત્વજ્ઞાનનો ઉદય ઈશ્વરની કૃપાથી ગુરુજી વગર અને શ્રવણાદિના આવર્તનના ક્લેશ વગર એને જાતે જ આ મહાવાક્યનો અર્થ એ અંતઃકરણમાં પ્રગટ થશે.
અવિદ્યા તત્કારી નિવૃત્તિ, એના દ્વારા અવિદ્યા અને એમાંથી જન્મેલા સંસારની નિવૃત્તિ થશે. તેથી બ્રહ્મલોકે એવ ઐશ્વર્ય ભોગાંતે, એ કંઈક ભોગની વાસનાઓ રહી ગઈ છે એટલા માટે બ્રહ્મલોકમાં ગયો છે. ભોગ ભોગવવા ભોગવશે અને ત્યાંના ઐશ્વર્યોના ભોગને ભોગવવાને અંતે નિર્ગુણ વિદ્યાફલ પરમ કૈવલ્ય ઉપત્તે હે. નિર્ગુણ વિદ્યાનું જે ફળ છે પરમ કૈવલ્ય, એ તર્કસંગત છે કે પ્રાપ્ત કરી શકે. શ્રુતિમાં કહ્યું છે, સૈતસ્માત જીવ ઘનાત પરાત પરમ પુરુષમ પુરુષમ ઈક્ષતે ઇતિ. એ શ્રુતિમાં કહેવામાં આવ્યું છે. અને આમ પણ ક્રમ મુક્તિનો સ્વીકાર આપણે ત્યાં છે જ, કે બ્રહ્મલોકમાં જઈને પછી ત્યાં બ્રહ્માજીની સાથે એની મુક્તિ થાય છે. એટલે આ કલ્પ એનું આવર્તન થતું નથી હોતું. એક જો માત્ર પુણ્યનું ફળ ભોગવવા ગયો હોય તો આ કલ્પમાં આવર્તન નથી થતું, પછી થાય છે. જો એ વૈરાગ્યની થોડી ખામી હતી ને ગયો છે ભોગ માટે, તો ભોગ ભોગવે છે અને ભોગ પૂરા થતા પછી બ્રહ્માજીની જોડે એની મુક્તિ થઈ જાય છે, ક્રમ મુક્તિ કહેશે એને. તથા ચ વિના બી પ્રાગુક્ત ક્લેશે ન. અને આમ આગળ કહેલા ક્લેશ વગર પણ સગુણ બ્રહ્મવિદાન ઈશ્વર પ્રસાદેના સગુણ બ્રહ્મના જ્ઞાનીઓની ઈશ્વરની કૃપાથી નિર્ગુણ બ્રહ્મ વિદ્યાના ફળની પ્રાપ્તિ થાય છે, એવા અહીં ભગવાને તો શબ્દથી કહીએ, એ તો સર્વાણી કર્માણી વગેરે. અને આ વસ્તુ આગળ કહી પણ ગયા છે, જે લોકો મારામાં મન રાખીને મારું ભજન કરે છે તે શામ સતત યુક્તાના ભજતામ પ્રીતિપૂર્વકમ દદાય બુદ્ધિયોગમ તમ યે નમામ ઉપયાંતિ તે શામ એવાનું કંપાડતમ અહમ અજ્ઞાન જમતમ નાશયામે આત્મભાવસ્થ જ્ઞાન દીપેન વાસ્વદા. એટલે સતત જે લોકો મારું કીર્તન કરે છે, મચ્ચિત્તા મદગત પ્રાણ બોધયંત પરસ્પરમ કથયંતશ્ચમામ નિત્યમ તુષ્યંતિ ચ રમંતિ ચ, તો સતત જે લોકો મારું ચિંતન મારું કીર્તન મારું શ્રવણ મારું સ્મરણ કરી રહ્યા છે, એમની હું ચિંતા કરું છું અને એમના અંતઃકરણમાં હું જાતે જ્ઞાન દીપકના રૂપમાં પ્રગટ થાઉં છું અને એમના અંતઃકરણના અંધકારનો અજ્ઞાનનો નાશ કરું છું. આગળ કહી ગયા છે એટલે શાસ્ત્ર સંમત વસ્તુ છે. છેલ્લે આપણે ભાગવતનો એક શ્લોક જોતા હતા, એક શ્લોક નથી સંભળાતો પાછળ નહીં, હા એમને સંભળાતો ને ત્યાં તાવત કર્માણી કુર્વીત ન નિર્વિદ્ય તયાવતા મત કથા શ્રવણા દોગા શ્રદ્ધા યાવન ન ચાલે તે. કર્મો ત્યાં સુધી કરવા, સાંજે લખ્યા છે પ્રશ્ન. ત્યાં સુધી કર્મ કરવા જ્યાં હા વાંચો એ ત્યાં હતું પૂર્ણ. તાવત કર્માણી કરવી તન ન નિર્વિદ્ય તયાવતા. આ લોકો મને જે સાંભળતા કે તમને સાંભળીશું. મત કથા શ્રવણ આદવમાં શ્રદ્ધા યાવન ન જાય ત્યાં આવી જોઈ લે. આ બધી વસ્તુઓને કોઈ ચાલુ બંધ કરતો જ નથી, એનું થઈ જાય છે એવું હશે. એટલે કોઈક અને કોઈક પ્રકારથી ભગવાનની કથાના શ્રવણમાં શ્રદ્ધા જન્મે અને એ દ્વારા સંસાર પ્રત્યે વૈરાગ્ય જન્મે અથવા સિદ્ધો જન્મે, પણ કોઈક રીતે સંસાર પ્રત્યે વૈરાગ્ય જન્મે અને ભગવાન પ્રત્યે પ્રીતિ જન્મે. છેલ્લા 11મા શ્લોકમાં કહ્યું, અથઈ તદપ્ય શક્તો છે ઓ કર્તુમ મદ્યોગમાશ્રિત સર્વકર્મ ફલત્યાગમ તત કુરુ યથાત્મવાન.
अथ नौमा अने दसमा श्लोक में मधुसूदन सरस्वती जी महाराज कहे छे, मत प्रीणनार्थम कर्म मत कर्म, मत कर्म एटले शुं के मने खुश करवा माटे करवामां आवतो कर्म। आ वेदांतनो जे कर्मयोग छे अथवा ईश्वरार्पण बुद्धि अने प्रसाद बुद्धि ए बधाने मूळ आ छे, मने प्रसन्न करवा माटे कर्म कर, ईश्वर ने अर्पण करवा माटे, ईश्वर ने खुश करवा माटे कर्म कर, जे करो छो एनाथी नारायण खुश थाय। એ કેવળ ઈશ્વરને માટેના કર્મ હોય એવી અનુકૂળતા હોય તેવું, અને કર્તવ્ય કર્મો કરવાના હોય તો એ કર્તવ્યો દ્વારા નારાયણ પ્રસન્ન થાય, કમસે કમ અહંકારની પ્રસન્નતા માટે ના થાય એવું પણ થાય। અહીં મત કર્મ એટલે શું? તો કે છે, મત પ્રીણનાર્થમ, મને પ્રસન્ન કરવાના કર્મ, શ્રવણ કીર્તનાદિ ભાગવત ધર્મ તત્પર તત્ એકનિષ્ઠ ભવ, શ્રવણ કીર્તન વિષ્ણુ સ્મરણ પાદસેવન અર્ચન વંદન દાસ્ય સખ્યમ આત્મનિવેદન, આ નવતા ભક્તિ શ્રીમદ ભાગવતમાં કહેવામાં આવી। ભગવાનના નામનું શ્રવણ કરવું, કીર્તન કરવું, સ્મરણ સ્મરણ કરવું એ કથાઓનું લીલાઓનું, પાદ સેવનમ ભગવાનના ચરણની સેવા કરવી, અર્ચનમ દરેક પોતપોતાની શ્રદ્ધા અને પોતપોતાની રૂચિ હોય છે। કેટલાક લોકો 108 નામ ને પછી 1000 નામ ને પછી 1,00,000 નામ ને 1,00,000,000 નામ કર્યા જ કરે, એમની એવી રૂચિ હોય છે। કેટલાકને કથાના શ્રવણની રૂચિ હોય કે શાસ્ત્રના શ્રવણની રૂચિ હોય, કેટલાકને કીર્તન કરવાની રૂચિ હોય, તો સ્મરણમ પાદ સેવનમ અર્ચનમ વંદન ભક્તિ કેટલાક લોકો કરતા હોય છે। હું નરેશ્વર હતી, મેં જોયું તો એક માણસ જ્યાં ત્યાં લાભો થઈને પગે લાગ્યા કરતો હોય, તો દંડવત પ્રણામ કરવા, વંદન કરવાની ભક્તિ, દાસ્યમ દાસ્ય દાસભાવથી સેવા કરવી, સખ્યમ દાસ્ય હનુમાનજી, સખ્ય ઉદ્ધવજી એ ભગવાનના સખા થઈને ભગવાનની સેવા કરે છે, પ્રેમ કરે છે, આત્મનિવેદનમ તો બલિરાજા આત્મનિવેદન નિવેદનનું ઉદાહરણ છે, મેં સર્વનું સમર્પણ કર્યું। આ બધા ભગવાન માટેના કર્મ છે કે ભાગવત ધર્મ છે, એ કરતા સિદ્ધિ બ્રહ્મભાવ લક્ષણામ સત્વશુદ્ધિ જ્ઞાનોત્પત્તિ દ્વારા અવાપ્સ્યસી। સર્વાળો એ છે કે આ વસ્તુ અંતઃકરણની શુદ્ધિ કરશે, અને શુદ્ધ અંતઃકરણ, કારણ કે જોવાનું સાધન જે છે એ સાધન શુદ્ધ નહીં હોય તો નહીં દેખાય। અંતઃકરણ આત્માને દોષિત કે મલિન કરી શકતું નથી, એને અડકતું જ નથી, પરંતુ આત્માનું દર્શન કરવાનું આપણું સાધન અંતઃકરણ છે, એટલે અંતઃકરણ જેવું હશે એવો આત્મા દેખાશે। એટલે અંતઃકરણ આપણને નડે છે કે આત્માને ચોંટી જાય છે એવું નથી, પણ એ આપણને આત્માને મલિન કરીને દેખાડે છે, એટલે પછી આપણે અંતઃકરણને શુદ્ધ કરવું પડે છે, અને જેવું અંતઃકરણ શુદ્ધ થશે તો એમાં સ્વરૂપ પોતાનું આપોઆપ પ્રગટ થશે। એ સ્વરૂપને ઓળખાવવાની જરૂર મહાવાક્યથી રહેશે, એ મહાવાક્ય ઓળખાવશે, કાં તો મહાવાક્ય જાતે જન્મશે કાં તો સ્વપ્નમાં આવશે, કોઈક અને કોઈક રીતે જો સ્વરૂપ પ્રગટ ઓળખાશ અનુભવાશે તો ઓળખાણ કરાવાશે, અનુભવ નહીં થાય તો ઓળખાણ નહીં કરાવાય। આ ફૂલ મારા હાથમાં હોય અને કોને મને કોઈ મને કે આ કઈ જાતનું ફૂલ છે, કોણ જાણે લટક લટક કરે છે, આવું કેવું ફૂલ, આ તમે જોયું જ નથી, આ કઈ ફૂલ છે, હા ફૂલ છે, ફૂલ કહેવાય, હા શું છે, આ લીલીનું ફૂલ છે, એમ ઓ આઈ સી, પણ મારા હાથમાં આ ફૂલ હોય તો કોઈ ઓળખાણ કરાવશે ને, મને અનુભવ થઈ રહ્યો છે તો કોઈ ઓળખાણ કરાવે છે, જેનો અનુભવ નથી એની ઓળખાણ નહીં કરાવી શકાય। એમ તત્વમસી મહાવાક્ય મને મારા સ્વરૂપની ઓળખાણ કરાવે કે તો પૂર્ણ બ્રહ્મ આનંદ છે, તો મને મારો અનુભવ તો થવો જોઈએ, આમ તો અત્યારે અનુભવ મને એનો જ થાય છે, પરંતુ આ અનુભવ આનો જ થાય છે, આ સ્ફટિકનો જ, પણ આવી રીતે થાય છે, એટલે સ્ફટિક મને આવો દેખાય છે, સ્ફટિકને હવે ડિકલરાઇઝ એને રંગ વગર ના થવું છે, એ થવા માટે ગુરુજીને પ્રાર્થના કરેલી કે મારે મારી ઓળખ મેળવવી છે, એને કોઈએ કહ્યું છે કે જો પોતાની ઓળખ પ્રાપ્ત કરે તો શોકથી મુક્ત થઈ જવાય, એટલે એને એમ કે ચાલો ત્યારે આપણી ઓળખાણ પ્રાપ્ત કરી લઈએ,
એ ઓળખાણ પ્રાપ્ત કરવા માટે ગુરુજી પાસે જાય છે. ગુરુજી કહે છે પેલા તારે નિર્મળ અંતઃકરણ શુદ્ધ કરવું પડશે. અંતઃકરણ શુદ્ધ કરવું એટલે શું? કે તું લાલ લાલ થઈ ગયો છે, કાઢવું પડશે. એ ખરેખર લાલ નથી થયો, પણ આની હાજરીને કારણે એને એવું લાગે છે કે હું લાલ થઈ ગયો છું. તે કાં તો એને આની હાજરીમાં જ નક્કી કરી લેવું પડે કે હું લાલ નથી થયો, અથવા તો આને થોડો વખત એને બહાર મૂક્યાવું પડે, ભાઈ તું જતો રહે, એને ખસી જવું પડે, કશું કરવું પડે. એટલે આને પોતાને જોવામાં આ નડે છે એટલા પૂરતું એને આની જોડે કંઈક કરવાનું છે. અંતઃકરણ મને મારા સ્વરૂપની ઓળખમાં આડું આવે છે એટલા પૂરતું મારે અંતઃકરણની શુદ્ધિ કરવાની છે, અને જેવી શુદ્ધિ થાય મારું સ્વરૂપ મને જેવું છે તેવું દેખાશે. બરાબર, આને કહીએ કે તું નિર્મળ છે તો તેને માનવાનું મન નહીં થાય, ગમે એટલો ઉપદેશ આપો ને, એટલે એમ નક્કી કરશે કે હું જે લાલ છું ને નિર્મળ છું. આ વસ્તુ આને જો ઉપદેશ આપીશું કે તું નિર્મળ છે તો એવો અર્થ થશે કે હું જે લાલ છું એ નિર્મળ છું. એવી રીતે મને જયારે તત્વમસી કહે એટલે મને હું દેવદત્ત બ્રહ્મ છું, એટલે હું દેવદત્ત તો રહું, એમાં જરાય ફેરફાર ના થાય. જીવ છું, અલ્પ છું, મા બાપ છું, બધું જ છું, જે છું તે છું અને બ્રહ્મ છું. આવો નિશ્ચય અત્યારે મારું છે, કારણ કે હુંમાં સચ્ચિદાનંદ અનુભવ છે. કયો સચ્ચિદાનંદ? જે પેલો દેવદત્ત નામ વાળો સચ્ચિદાનંદ છે ને, તે એ મારી ઓળખ છે. એટલે એ બ્રહ્મ છે. હવે એના જ બ્રહ્મ થાય ને, કારણ કે હું તો જીવ છું, દુઃખી છું, સંસારી છું, જરાક કંઈક થાય એટલે રડવા માંડું છું, અને એ બ્રહ્મ છે તો ના, આ બરાબર નથી. એટલે બ્રહ્મનો ઉપદેશ કરીને બ્રહ્મની ઓળખ કરાવે પણ એ મને કામ નથી લાગતી. એટલે મને શુદ્ધ બ્રહ્મનો, શુદ્ધાત્મ ગોચર એવો શબ્દ વાપરે છે શાસ્ત્રો, કે શુદ્ધાત્મ ગોચર હોય. અને ત્યારે પછી શુદ્ધાત્મ ગોચર એટલે બધા અનાત્મા કે નોન આઈ, જુઓ આ એક વિવેક પણ સમજવા જેવો છે, જે ગુરુદૃશ્ય વિવેક કહીએ છીએ, અહમ મમ વિવેક, જેને જેને હું કહું છું તેને તેને હું મારું કહેતો જોઉં, આની બહાર તો હું નથી કહેતો એટલે ચિંતા નથી, આને હું કહું છું એને હું માંથી મારો કરી દઉં, હાથ હું નથી, અહમ નથી, મમ છે. પછી કર્મેન્દ્રિયો કહે એટલે જ્ઞાનેન્દ્રિયો હું છું, જ્ઞાનેન્દ્રિયો હું નથી, મમ છે, મમ થઈ ગઈ, આંખના કાન ગયા બધા. પછી પ્રાણ આવ્યો, પ્રાણ અહમ નથી, મમ છે, મન અહમ નથી, મમ છે, બુદ્ધિ અહમ નથી. જુઓ મમ એટલે મારું, ષષ્ઠી વિભક્તિ થઈ, અને મારું એટલે મારી સાથે સંબંધ ધરાવનારું. સંબંધ ધરાવનારી વસ્તુ સંબંધિત વસ્તુ સાથે એક ક્યારેય ના હોય. મારો ઘડો હું હોઉં કે ના હોઉં, મારો ઘડો એ હું હોય કે ના હોય, બરાબર, ઘડો મારી સાથે સંબંધિત છે. જે સંબંધ ધરાવતો હોય તે હું ક્યારેય ના હોઈ શકે. હાથ મારો છે, હું ના હોઈ શકે, બરાબર ને? આ નિયમ આટલો જ છે. ઘડો હાથ તો હું ખરો જ ને, પણ ફરી ઘડો, ઘડો હું ખરો કે નહીં? ઘડો કેમ હું નથી? મારો છે એટલે સંબંધ ધરાવે છે. મારા સંબંધ ધરાવનારી બે વસ્તુ ભિન્ન જ હોય, બરાબર છે? એકમાં સંબંધ ના હોય, સંબંધ બેમાં હોય, ભિન્નમાં હોય. ઘડો મારો છે, મારાથી ભિન્ન છે, મારા સાથે સંબંધ ધરાવે છે, માટે ઘડો હું નથી. હાથ મારો હાથ છે ને, પેલો આમ આમ કરે અને એટલે છોડો ને, મારો હાથ છું કામ, એ આમ હું જ છું. પણ જો તમે આ હાથ જોડે કશું કરો તો મારા હાથને શું કામ તમે કશું કરો છો? કે દબાવી આપો, અરે ભાઈ તારો હાથ દબાય, પણ મારે નથી દબાવો મારો હાથ. તરત તો કહો છો મારો હાથ છે. મારો કયો એકવાર? એટલે હું સાથે સંબંધિત થઈ ગયો. જે સંબંધિત હોય એ ભિન્ન હોય, એટલે મારો છે તે હું નથી. કર્મેન્દ્રિયો મારી છે, હું નથી. જ્ઞાનેન્દ્રિયો મારી છે, હું નથી. સંબંધીઓ તો પહેલા જ નીકળી ગયા, સ્વજનો મારા છે એ તો હું ના જ હોઈ શકે. ત્યાંથી શરૂ કરીને બંગલા, ગાડી, ઘોડા તો પ્રશ્ન જ નથી આવતો. મન મારું છે, હું નથી.
બુદ્ધિ મારી છે હું નથી. આમ બધા જ અનાત્માને હું અહમમાંથી મમ કરતો જાઉં. છેલ્લો જે સાક્ષી બચ્યો, મને કોઈએ પૂછ્યું તું ના, કોણે પૂછ્યું તો યાદ કરવા જેવું છું કે સાક્ષી. એટલે લોકોને એમ લાગતું હોય છે કે સાક્ષી ભાવ તો બહુ સહેલો છે, સાક્ષી ભાવને શું કંઈક પૂછ્યું હતું કોને તેમ, કે સાક્ષી ભાવ નથી સહેલો હતો. સાક્ષી ભાવ એટલે શું? એટલે આપણે એમ કેવું કે હું સાક્ષી છું એટલે સાક્ષી ભાવ થઈ ગયો, એવું નથી હોતું. સાક્ષી થવા માટે મારે આ બધી વસ્તુઓને અનાત્મા કરવી પડે ને. જો હું સાક્ષી મારાથી ભિન્ન દૃશ્યનો સાક્ષી હોઈ શકું, મારો સાક્ષી તો ના હોઉં, તો મારે મારા વ્યક્તિત્વના કે અહંકારના સાક્ષી થવું હોય તો અહંકારને હું છોડીને દૃશ્ય બનાવવો પડે તો હું સાક્ષી થઉં. આ તો અહંકાર જ સાક્ષી થઈને બેસે છે. એટલે હું જ્યારે મારા કૂટસ્થ સ્વરૂપને ઓળખું, અનાત્મા એમાંથી સર્વનિવૃત્ત થઈ ગયો છે, અને જે આ વ્યષ્ટિ ઉપાધિનો ક્ષેત્રજ્ઞ છે એ શુદ્ધ આત્માને હું વિષય કરી રહ્યો છું, એટલે હું જ્યારે હું કહું છું ત્યારે એને હું કહું છું. પછી એના બ્રહ્મત્વની ઓળખાણ બાકી છે, હજી પરિચ્છિન્ન છે, અનંત નથી થયો. અત્યારે આ અચેતનોમાં મારી અહમબુદ્ધિ છે, જડ વસ્તુઓમાં અનાત્માઓમાં, એમાંથી મારી અહમબુદ્ધિ બધા અનાત્માને કાઢીને શુદ્ધ આત્મામાં તો થઈ ગઈ. પણ કયો શુદ્ધ આત્મા? ખાલી આનો છે તેટલો જ. એને બ્રહ્મબુદ્ધિ બાકી છે, એને તત્વમસી ઉપદેશથી બ્રહ્મનું જ્ઞાન કરાવી શકાશે. આટલું કામ કરવાનું છે. એ કરવાને માટે અંતઃકરણ શુદ્ધ થશે. તો અંતઃકરણ શુદ્ધિનો અર્થ આ છે કે આ સમજી શકે હા કે હું ને મારો જુદી વસ્તુ છે. ગમેલું વ્યાકરણ આવડતું હોય પણ તેથી આ સમજવું એ સહેલું નથી. અહમ અને મમમાં તો સમજ પડે આજે ને તો કાલે એ પડી જાય, ભાઈ મારું એટલે હું ના કહેવાય. પણ માટે હાથ પગ હું નથી, જ્ઞાનેન્દ્રિય હું નથી, મન હું નથી, બુદ્ધિ હું નથી. આ અંતઃકરણ શુદ્ધિ થાય તેમ તેમ આપણે શુદ્ધ સ્વરૂપના આત્માને અનુભવતા જઈએ, અને એને અનુભવીએ તો જ એને એ તું છે એવું કહેશે, એનાથી અનંતતાનો અનુભવનો ઉપદેશ કે જ્ઞાન થશે. જ્યાં સુધી અનાત્મામાં અહમબુદ્ધિ છે ત્યાં સુધી એને બ્રહ્મ કહેવાનો કશો લાભ નથી થવાનો. એ સત્વશુદ્ધિ જ્ઞાનોત્પત્તિ કારણ બ્રહ્મભાવ લક્ષણામ સિદ્ધિમ અવાપશે, તો એને પ્રાપ્ત કરીશ. દસમા શ્લોકમાં બહિર્વિષય આકૃષ્ટ ચેતસ્વ લેતન મત કર્મ કર્તવ્ય કર્તમ ન શકમ સૂચાશે. અને હવે આગળ બારમા શ્લોકના પહેલાના ભાષ્યમાં ભાષ્ય લાગે છે. ઇદાનીં સર્વકર્મ પ્રત્યાગમ સ્તૌતિ. હવે ભગવાને જો આટલા સાધનો આપ્યા, મયમન આદસ્તો મય બુદ્ધિ નિવેશ નિવેશિષ મય હતો સંશય ન, તો પહેલા સૌથી પહેલા તો સગુણ બ્રહ્મના ધ્યાનની વાત કરી. એ ના થાય તો પ્રતિમા વગેરે બાહ્ય આલંબન લેવાની અને એમાં ચિત્તને એકાગ્ર કરવાની વાત કરી. એ ના થાય તો ભાગવત ધર્મનું અનુષ્ઠાન એની વાત કરી. અને એ પણ જો ના થાય તો પછી સર્વકર્મ ફળના ત્યાગની વાત ભગવાને કરી. સર્વકર્મ ફળનો ત્યાગ એનો અર્થ એવો થયો કે હું જે કર્મ કરું, પહેલા કર્મની વાત કરી કે મારે માટે કર્મ કર, એ ઈશ્વર પણ બુદ્ધિથી કર્મ કરવા એ થયું. કર્મફળનો ત્યાગ એટલે કર્મફળનો પ્રસાદ બુદ્ધિથી સ્વીકાર કરવો, એ કર્મફળનો ત્યાગ થયો. કર્મફળનો ત્યાગ થવાનો નથી, કારણ કે હું કર્મ કરું તો ફળ મળવાનું છે. પણ ફળ મળવા પ્રત્યે મારા જે રિએક્શન્સ પ્રતિભાવો છે કે આવું ફળ કેમ મળ્યું, આ ના મળવું જોઈએ, આમ મળવું જોઈએ, જે છે નારાયણનો પ્રસાદ છે. એટલે કર્મ ફળના વિષયના વિરોધથી હું મુક્ત થાઉં. કર્મ વિષય કર્મનો ત્યાગ કરવો એટલે કર્મ વિષયના વિરોધથી મુક્ત થાઉં, અને પછી કર્તૃત્વ વિષયના વિરોધથી મુક્ત થાઉં. આ પ્રક્રિયા છે. હવે આ બધામાં આપણે શરૂઆત ક્યાંથી કરવી? એ કોઈને એવું થાય ને કે કર્મ ફળનો ત્યાગ તો છેલ્લામાં છેલ્લો જ છે, તે તો કરવાનો કોઈ અર્થ જ નથી ને.
હવે હું તો પહેલા ધોરણને લાયક છું, મારે જવું છે મેડિકલ કોલેજમાં. એટલે પછી મને એમ કે આ તો હવે છે એક અક્કલ વગરના છોકરા, એમને પહેલા ધોરણ મોકલવા પડે, તો હું જાઉં પહેલા ધોરણ. મારે મેડિકલ કોલેજમાં મારો મોટો ભાઈ ભણે છે, એની સાથે જઈને બેસવું છે. અને હજુ મને પહેલા ધોરણનો ગુસ્સો આવડતો નથી, મને પહેલા ધોરણ મોકલવાનો છે. મને જો શિક્ષકો કે માતા પિતા એમ કહે કે હા બાબુ છોકરા હોય કશું સમજતા ન હોય ને, એમને પહેલા ધોરણમાં મોકલવા પડે, તો મને જવાનું ગમે? કારણ કે હું તો બહુ વિદ્વાન છું, મારે કંઈ નિશાળમાં જવું નથી. પણ મને એમ કે જે પહેલા ધોરણમાં જાય છે ને એ જ ડોક્ટર થાય છે, તો તરત જવા તૈયાર થઈ જાઉં. એટલે અધિકારીત્વના નિશ્ચય પ્રમાણે એ અધિકારી માટે યોગ્ય સાધન હોય એની સ્તુતિ કરવામાં આવે કે આ બહુ સારામાં સારું છે, તો પછી એને ગ્રહણ કરવાનું મન થાય. એ કરો પરત્યાગને છેલ્લો કયો છે? કશું ના થાય છે આટલું તો કર, હવે એ છેલ્લું સાધન છે. પણ એ સ્તુતિ કરવામાં આવે તેને માણસ શરૂઆત તો કરે, કમસે કમ ચાલો કરો ફળનો ત્યાગ તો કરવાનું શરૂ આપણે કરી શકીશું. મને વારંવાર એવું જણાય છે કે બહુ જ લોકોને ઊંઘ આવતી હોય છે અને બધા વ્યવસ્થિત રીતે ઊંઘતા હોય છે બધા, એટલે કેટલા, એટલે આની વચ્ચે આપણને વિશ્રામ નથી મળતો પૂરતો, કે બહુ ચાલીએ છીએ, કે બહુ શ્રમ કરીએ છીએ, શું થાય છે, કે બહુ નાસ્તો કરીએ છીએ હોય, પણ જે કંઈ હોય તે જરા ધ્યાન આપી શકાય આ વિષય વિશે અને જાગતા રહી શકાય તો એ ઈચ્છનીય ખરું. બીજું તો શું કહીએ આપણે, સુજ્ઞ શું કેમ બહુના કેમ શાળા શિષ્યોને બીજું શું કહેવાનું વધારે. એટલે અવતારો ફળ ત્યાગની સ્તુતિ કરે તો જ એનું ગ્રહણ કરી શકાય. એટલા માટે ભાષ્યકાર મહારાજ એ કહ્યું, હા ભાષ્યકાર કહે છે, ઇદાનીમ સર્વ કર્મ ફળ ત્યાગમ સ્તૌતિ. હા તો કર્મ ફળના ત્યાગની સ્તુતિ 12મા શ્લોકમાં કરે છે. શ્રેયો વિજ્ઞાનમ અભ્યાસાત ધ્યાનમ વિશિષ્યતે, ધ્યાનાત કર્મ ફલ ત્યાગ, ત્યાગાચ્છાંતિરનંતરમ. જો ભાઈ જ્ઞાન કરતા અભ્યાસ કરવો એ ઘણો સારો છે, શ્રેયસ એટલે વધારે સારો છે. જ્ઞાન ધ્યાનમ વિશિષ્યતે, જ્ઞાન કરતા ધ્યાન છે ને એ વધારે સારું છે. પણ ધ્યાન કરતા ધ્યાનાત કર્મ ફળ ત્યાગ, ધ્યાન કરતા કર્મ ફળનો ત્યાગ તો સારામાં સારો જ છે. કેમ? કારણ કે ત્યાગ શાંતિ અનંતરમ, ત્યાગ કરીએ એટલે શાંતિ તરત મળી જાય. આ મહાન સૂત્ર છે, ત્યાગ શાંતિ અનંતરમ. ભગવાન કહે છે કે ત્યાગ કરીએ એટલે શાંતિ તરત જ મળે. તો અશાંતિ ક્યારે મળે? પકડી રાખેલા શાંતિ, સીધી જ વાત છે ને. અશાંતિ જણાય તો સમજવું કે શું પકડ્યું છે, બધું કાઢવાનું. હાથ તો ખાલી છે, કશું પકડ્યું નથી. હાથથી પકડવાથી કશું પકડાતું નથી, પકડાય છે પણ મનમાં અને છૂટે છે એ મનમાં. અને એટલે મનમાં કશુંક અને કશુંક પકડી રાખ્યું છે. મનમાં એટલે અહંકાર. હવે મને મન વધારે ભયંકર છે કે અહંકાર વધારે ભયંકર? બધું સરખું જ ખતરનાક છે. અહમની ઉપર જે કોઈ આવરણ ચડે બધા આવરણ એવા છે. અને એટલા માટે અહંકાર પણ હોય કે મન પણ હોય, એમાં કંઈક આગ્રહ ને કંઈક ખ્યાલ ને કંઈક સંસ્કાર ને કંઈક વાસનાઓને કંઈક બધું પકડી રાખ્યું હોય, એ જેવું જેમ જેમ છૂટશે, એવું પણ નથી કે બધું છૂટશે ત્યારે શાંતિ મળશે. હા, જેમ જેમ જે જે અંશે છૂટતો જશે તે અંશે શાંતિ મળતી જશે. ભાષ્યકાર કહે છે, શ્રેય હે પ્રશસ્યતરમ જ્ઞાનમ કસ્માત અવિવેકપૂર્વકાત અભ્યાસાત તસ્માત અપિ જ્ઞાનાત જ્ઞાનપૂર્વકમ ધ્યાનમ વિશિષ્યતે. જ્ઞાનમ શ્રેય, શ્રેય એટલે પ્રશસ્યતરમ. તો જ્ઞાન છે એ વધારે ચડિયાતું છે. એટલે વધારે ચડિયાતું કે એટલે તરત પ્રશ્ન થાય શાના કરતા ચડિયાતું છે?
ચડિયાત તો આપણે કશાકની સરખામણીમાં કહીએ છીએ, ચડિયાત તો કે ઉતરતો બંને, ઉતરતો છે શેના કરતા, ચડિયાતો છે શેના કરતા, કશાકથી ઉતરતો હોય કશાકથી ચડિયાતો હોય. તો જ્ઞાન જયારે ચડિયાતું કહેવામાં આવે છે ત્યારે એ શેના કરતા ચડિયાતું છે. એટલે કહે છે કસ્માત, કસ્માત એટલે શેના કરતા, અવિવેકપૂર્વક અભ્યાસાત. અવિવેકપૂર્વકનો અભ્યાસ કરવામાં આવે એટલે કે યાંત્રિક રીતે રટણ કરવામાં આવે એના કરતા જ્ઞાન વધારે સારું છે. નીચે મધુસૂદન એમાં કહે છે શ્રેયઃ પ્રશસ્તરમ હિ એવ જ્ઞાનમ શબ્દયુક્તિભ્યામ આત્મનિશ્ચયઃ. તો શબ્દ એટલે મહાવાક્ય, શ્રુતિના વાક્ય અને યુક્તિ કે તર્ક, એમના દ્વારા આત્મ વિશે નિશ્ચય કરવો એ ચડિયાતો છે. એના કરતા અભ્યાસાર્થ જ્ઞાનાર્થ શ્રવણ અભ્યાસાર્થ, જ્ઞાનને માટે શ્રવણનો અભ્યાસ કરવો એના કરતા જ્ઞાન સારું છે, સ્વાભાવિક છે. જ્ઞાનાત શ્રવણ મનન પદે, હવે જ્ઞાન કરતા પણ ધ્યાન ચડિયાતું છે. તો ભાષ્યકાર કહે છે જ્ઞાનાત જ્ઞાનપૂર્વકમ ધ્યાનમ, અક્ષયને પહેલાથી વાંચવું જોઈશે. તસ્માત અપિ જ્ઞાનાત જ્ઞાનપૂર્વકમ ધ્યાનમ વિશિષ્યતે. આગળ જે જ્ઞાનની વાત કરીએ જ્ઞાન કરતા પણ જ્ઞાનપૂર્વકનું ધ્યાન છે એ ચડિયાતું છે. જ્ઞાનવતઃ ધ્યાનાત અપિ કર્મફલ ત્યાગ વિશિષ્યતે ઇતિ અનુષજ્યતે. આ જ્ઞાનવતઃ ધ્યાનાદ અપિ, જ્ઞાન ધરાવનારના ધ્યાન કરતા પણ કર્મફળનો ત્યાગ છે વિશિષ્યતે ઇતિ અનુષજ્યતે. એટલે વિશિષ્યતે આમ તેમણે એક જ વાર કહ્યું છે, છતાં એ સમજી લેવાનું કે જ્ઞાન કરતા અભ્યાસ, અભ્યાસ કરતા જ્ઞાન, અભ્યાસાત જ્ઞાનમ અભ્યાસ કરતા જ્ઞાન, જ્ઞાનાત ધ્યાનમ જ્ઞાન કરતા ધ્યાન, અને ધ્યાનાત કર્મફળ ત્યાગ ધ્યાન કરતા કર્મફળનો ત્યાગ છે એ વિશિષ્ય છે, એ ચડિયાતો છે. તે અનુસજ્ય છે એટલે આગળથી ચાલી આવે છે એવું સમજવાનું. તો ટીકાકાર કહે છે અભ્યાસાત એટલે જ્ઞાન થ શ્રવણ, જ્ઞાનાત એટલે શ્રવણ મનન પરનિષ્પન્ના જ્ઞાનાત ધ્યાનમ નિધિધ્યાસન સંયમ વિશિષ્ય છે અતિશય ભવતી. એના કરતા ધ્યાન છે એ ચડિયાતો છે. કેમ? સાક્ષાત્કાર અભ્યવક્ત હેતુત્વાદ. તો સાક્ષાત્કારનું સિદ્ધ સિદ્ધ સાધન છે એ નિધિધ્યાસન છે. આ પણ મતો છે, શ્રવણથી જ્ઞાન થાય છે એવો પણ મત છે અને નિધિધ્યાસનથી જ્ઞાન થાય છે એવો પણ મત છે. તદેવમ સર્વસાધન શ્રેષ્ઠમ ધ્યાનમ તતઃ અપિ અતિશય અતિશયત્વેન અગ્નિકૃત કર્મફળ ત્યાગ સ્તુયતે. અજ્ઞાની માણસ કર્મફળનો ત્યાગ કરે એનાથી ચડિયાતો છે. ભાષ્યકાર આગળ કહે છે એવમ કર્મફળ ત્યાગાત પૂર્વ વિશેષણવત શાંતિ ઉપશમ સહેતુક સંસાર અનંતરમેવ સ્યાત ન તો કાલાંતરમ અપેક્ષતે. આમ કર્મફળના ત્યાગથી શાંતિ ઉપશમ, શાંતિ એટલે ઉપશમ એટલે કે સહેતુક સંસાર, તો હેતુ એટલે કારણ, કારણ એટલે અજ્ઞાન, તો અજ્ઞાન સહિતના સંસારનો નાશ એ તરત જ થઈ જાય છે. ન તો કાલાંતરમ અપેક્ષતે, થોડા વખતે રાહ જોતો નથી. અજ્ઞાનનો નાશ થયો ને પછી અથવા તો કર્મફળનો ત્યાગ થયો અને શાંતિ થતા વાર લાગે એવું નથી હોતું, તરત જ જેવો કર્મફળનો ત્યાગ થાય છે એવી શાંતિ થાય છે. એટલે આપણા મનમાં જે કોઈ વિક્ષેપ કે અશાંતિ જન્મે છે એ મને શું મળ્યું અને શું ના મળ્યું, આટલું કેટલું મળ્યું ને કેટલું ના મળ્યું, ક્યારે મળ્યું ને ક્યાં મળ્યું, પણ આ છે બધું પતિ પછી આ મળ્યું ને બધા લાડુકીનો ભાત એક વચ્ચે એટલે મળ્યું, વધ્યા લાડુ એટલે મને આપ્યા, ખલાસ. એટલે કર્મ ફળ
હું કર્મ કરું છું. આપણે તો કંઈ કરીએ માટે આશા રાખી એવું નથી કે લાડુ મેં પ્રસાદ મને મળવા, હું તો પે કશું કરું ને મને ફળ તો મળવું જ જોઈએ. આપણી તો બહાદુરી ક્યાં સુધીની છે કે હું કરું કે ના કરું મને મળવું તો જોઈએ છે. અહીં એટલે સુધી નથી, પણ કર્મ કરીને ફળ માગવું કે કર્મ કરીને પણ ફળ માગવાનો પ્રશ્ન જ નથી આવતો. કે ફળની ગણતરી સોદો ના કરીશ, સોદો જો એનો એવો નથી કે હું કર્મ કરું એ કોઈ વિચાર કર્યા વગર કરું. પ્રયોજન અમલ ઉદ્દેશના મંદોપી પ્રવર્તતે, મંદ બુદ્ધિનો માણસ પણ પ્રયોજન વગર કામ નથી કરતો હતો, એ કુમારી ભટ્ટ કહે છે. એટલે કંઈક પણ કામ આપણે કરીએ, પેલો એને કોઈ કે માણસ ગાંડો પણ હોય ને કાગળિયાના લૂંચા જ્યાં ત્યાંથી પકડીને ભેગા કરતો હોય, આપણને એમ થાય કે અક્કલ વગરનું લૂંચા ભરે છે, પણ એને તો મોટો ખજાનો છે ને, એની દ્રષ્ટિએ પ્રયોજન છે, આપણી દ્રષ્ટિએ ભલે. પેલો નાનો છોકરો લખોટી ભેગી કરે, ચાલો આપણને એમ કે અક્કલ આ શું કરવા, પણ આને ભેગું કરે છે, એ છાતી લગાડે છે કે ના મારું છે, એની દ્રષ્ટિએ પ્રયોજન છે. એટલે પ્રયોજન વગર કોઈ માણસ કશું કર્મ નથી કરતો હતો. પ્રાશસ્ત્ય અવિજ્ઞાય ન બુદ્ધિમાન પ્રવર્તતે, બુદ્ધિમાન માણસ પ્રાશસ્ત્ય ચઢિયાતા પણ ન જુએ તો એ હાથમાં નથી લેતો હતો. આ કે આ ચઢિયાતું છે માટે હું આ કરીશ, પણ આ કે આ ચઢિયાતું છે તો આ કરીશ. એટલે જે કંઈ એની પાસે વિકલ્પો છે એમાં જે ચઢિયાતો દેખાય પસંદ કરવાનું એને ગમતો છે, સ્વાભાવિક છે. અને એટલા માટે અહીં સ્તુતિ કર્મફળના ત્યાગની કરવામાં આવે છે. એટલે કર્મફળ એ મારે માટે જીવન મરણનો પ્રશ્ન છે કે હું કરું અને મને મળવું જોઈએ. એટલે આપણી સંસ્કૃતિ એવું તો માને છે કે માણસ કર્મ કરીને ફળની આશા રાખે, પછી કર્મ ભલે ધર્મને અનુસરીને કરવાથી જોઈતું ફળ ના મળે, છેવટે અધર્મથી કરે, પણ કર્મ તો કરે, ચોરી તો કરે, નોકરી ના કરે તો કંઈ, પણ ચોરી તો કરે, પછી ફળની આશા રાખે. એટલે કર્મ કરીને માણસ ફળની આશા રાખે છે. અહીં તો અલબત્ત ધર્મ કર્મની વાત છે કે ધર્મને અનુસરીને કર્મ કર, પણ કર્મના ફળની ગણતરીનો ત્યાગ કર. કર્મની વાધિકાર અસ્થિમાં ફલેશો, તારો અધિકાર કર્મમાં છે. કર્મનું ફળ મેં આટલું કર્યું ને આટલું મળ્યું એમાં નથી, આનાથી થશે શું? હું જ્યારે કર્મ કરું છું ને ત્યારે મારો આનંદ હું ફળ પર મુલતવી રાખું છું કે અત્યારે આંખો વેચીને મહેનત કરું છું ને રાહ જોઉં છું. હું બહુ બહુ બોજા હેઠળ છું અને રાહ જોઉં છું કે જ્યારે મને ફળ મળશે ત્યારે સુખી થઈશ, અત્યારે સુખી નહીં થઉં. પરીક્ષા આપું છું, સુખી પરિણામ આવશે ત્યારે થઈશ. ઇન્ટરવ્યૂ આપું છું, સુખી એનું ફળ જાહેર થશે, ત્યારે નોકરી મળશે ત્યારે થઈશ. વાત સાચે છે કે નોકરી જરૂરિયાત છે કે પરીક્ષાનું પરિણામ જરૂરિયાત છે, પણ એ સુખનું સાધન છે એવું નિશ્ચય કરવાની જરૂર નથી. અને એ સુખનું સાધન હોય તો ભલે, પણ આ સુખનું સાધન નથી એવા નિશ્ચયની જરૂર નથી. હું મહેનત કરું છું અને પરીક્ષા આપું છું, મને આનંદ છે કે મેં શ્રેષ્ઠ મહેનત કરી છે, મને આનંદ છે કે મેં સારામાં સારું પેપર લખ્યું છે, બસ પછી ભગવાન જે કરશે તે. હું નોકરી કરવા જાઉં છું, મેં સારામાં સારી રીતે નોકરી કરી છે, મને જે ફળ મળશે તે. આમ હું સારામાં સારી રીતે કર્મો કરું છું અને કર્મોના ફળની આશા પણ હું રાખું છું, એટલે કે મારા આનંદને કર્મના ફળ પર મુલતવી રાખું છું. કર્મની વાતી કાલસ્તેનો અર્થ એવો થયો કે તારો અધિકાર એટલે કે તારો આનંદ છે એ કર્મમાં જ છે. આનંદ માટે ફળને રાહ જોવાની જરૂર નથી, એટલે ફળમાંથી આનંદ કર્મમાં આવી ગયો. એ આ કર્મ ફળનો ત્યાગ છે, બસ આટલું જ. કર્મફળનો ત્યાગનો અર્થ એવો નથી કે મને ફળ નહીં મળે, કે ફળ પેલો લઈ લેશે, કે મારા ભાગ એને મળશે ને એનું સડેલું ફળ મને મળશે, એવું કશું નથી થવા. મારા હકનું મને જ મળશે, બીજાના હકનું બીજાને જ મળશે, પણ જ્યારે મને જે ફળ મળ્યું છે ઈશ્વરના પ્રસાદ તરીકે ધન્યતાપૂર્વક એનો હું સ્વીકાર કરું છું. ધન્યતાનો અર્થ આનંદ છે, હું કૃતજ્ઞ છું કે વાહ ભગવાન પાસેથી આવ્યું છે. પત્રમાં કશું ના હોય, ખાલી એક જ લીટી લખ્યું તો એ કોનો છે પત્ર? નારાયણનો પત્ર છે. વાહ સરસ. તો આપણા માટે ખુશીની વાત એ છે કે આપણા પ્રિય પાસેથી સંદેશ આવ્યો છે. એમ કર્મ ફળ દરેકે દરેક છે, ભગવાનના સિક્કાથી આવે છે, એની જાતે નથી આવતું. કર્માધ્યક્ષ પરમાત્મા છે, કર્મ ફળદાતા પરમાત્મા છે. હું જે કોઈ કર્મ કરું છું એ કર્મની નોંધ નારાયણ રાખે છે. ક્રતો સુક્તે જાગ્રત તમસી ફલયોગે પ્રતુમતામ. તો હું જ્યારે કર્મ કરું છું કર્મનો નાશ થઈ જાય છે,
અને ત્યારે પણ એ કર્તાને ફળ જોડે જોડનાર કોઈ જામીન છે, ચેતન છે, એ જાગ કરે છે. અને માટે આ જન્મે કે મર્યા પછી પણ મારે સ્વર્ગમાં જવું હોય તો કર્મ તો અત્યારે કરવું, હું મરી ગયો અને યજ્ઞ હોમેલી આહુ તે બધી ભસ્મ થઈ ગઈ, મને સ્વર્ગમાં કોણ લઈ જશે? ભગવાન કહે છે હું જાગ્રત રહું છું અને હું કર્મ પૂરું થયા પછી કર્મ કરનારના ખાતામાં એના બધા કર્મોને નોંધ કરી રાખું છું. ક્રતમતામ ફલયોગે, ક્રતુ એટલે યજ્ઞ, યજ્ઞ કરનારાઓને એમના ફળ સાથે જોડી આપવાને માટે હું જાગ્રત રહું છું અને જોડી આપું છું. તો કર્મનો અધ્યક્ષ એટલે કર્મની નોંધ રાખનાર છે, અને કર્મનો ફળદાતા એટલે કર્મ કરવા પ્રમાણે કર્મના કરતાને તે ફળ પહોંચાડે છે. કર્મ માત્ર બહારથી જ નહીં, એની ભાવનાને પણ નારાયણ જુએ છે, અંતર્યામી પણ છે. એટલે કર્મની પાછળની ભાવના અને કર્મ અને બધા જ પરિબળોને ધ્યાનમાં લઈને નારાયણનો પ્રસાદ પણ આપે છે. કર્મ ફળ ભગવાનનો પ્રસાદ છે. કર્મ કરું છું ત્યારે મારી દ્રષ્ટિ ક્યાં છે? ઈશ્વર ઉપર. નારાયણ તને અર્પણ કરું છું. સ્વકર્મણા તો અભ્યર્જ્ય, મારું દરેકે દરેક કર્મ છે નારાયણની અર્ચના માટેનું એક એક પુષ્પ છે. હું નારાયણને અર્પણ કરું છું અને નારાયણ પાસેથી જે મળે છે મને ફળ, એ નારાયણનો પ્રસાદ છે. મારી ધન્યતા એમાં છે કે નારાયણનો પ્રસાદ છે. મંદિરમાં જાઉં અને મંદિરમાંથી પ્રસાદ મળે, એ ચૈત્ર સુદ પડવો હોય અને લીમડાનો રસ મળે. મને ખબર નહીં કે આજે ચૈત્ર સુદ પડવો છે. હું પહોંચી ગયો અને લીમડાનો રસ મળ્યો, મોઢા પી એટલે કે ગળ્યો ના લાગે, કડવો એટલે કડવો લાગે, પણ તો આનંદ આનંદ થઈ ગયો કે વાહ કેવું સરસ. નહીં આપણને ખબર જ નહીં કે આજે ગોળી પડવો છે અને આજે ભગવાનનો પ્રસાદ મળી ગયો. કોઈક મંદિરમાં સાકર આપે અને કોઈ મંદિરમાં ખાલી બિલ્વપત્ર આપે, ક્યાંક તુલસી આપે, તો જ્યાંથી જે મળે છે કારણ કે ભગવાનનો પ્રસાદ છે, હું મસ્તક ઉપર ધારણ કરું છું અને ધન્યતાનો અનુભવ પણ કરું છું. એમ કર્મનો ફળ મળે છે ત્યારે પ્રસાદ છે, અને માટે જે હોય તે મારે માટે ધન્યતાનો અનુભવ કરવાનો કરાવવાનારો નિમિત્ત બને છે. આ કર્મફળનો ત્યાગ થયો અને માટે એનાથી શાંતિ. જો આ ભગવાને આવું કાકા મને આવું કેમ ફળ મળ્યું અથવા ભગવાને આવું કેમ કર્યું, અશાંતિના આ કારણો છે. તો શાંતિ એમાં છે કે ભગવાન જે કરી રહ્યો છે એ મારા પર કૃપા કરે છે અને ભગવાનનો પ્રસાદ છે માટે ધન્યતાનો અનુભવ છે. હા, હવે આગળ કહે છે ભાષ્યકાર, અજ્ઞસ્ય કર્મણે પ્રવૃત્તસ્ય પૂર્વોપદિષ્ટ ઉપાય અનુષ્ઠાન અશક્તો સર્વકર્મણાં ફલત્યાગઃ શ્રેયસાધનમ ઉપદિષ્ટમ ન પ્રથમમ એવ અતશ્ચ શ્રેયો વિજ્ઞાનમભ્યાસાત્ ઉત્તરોત્તર વિશિષ્ટત્વ ઉપદેશેન સર્વકર્મફલત્યાગઃ સ્તુયતે સંપન્ન સાધન અનુષ્ઠાન અશક્તો અનુષ્ઠેયત્વેન શ્રુતત્વાત્. અજ્ઞાની મનુષ્ય જે કર્મમાં પ્રવૃત્ત છે એ પૂર્વોપદિષ્ટ ઉપાય અનુષ્ઠાન અશક્તો. ભગવાને કહ્યું મય મને આદર્શ મય બુદ્ધિ નિવેશ અનિવશિષ્ટ મય એવ. ભાઈ કહે છે મારી બુદ્ધિને મારું મન ને બધું કંઈ મારા હાથમાં છે નહીં, હું તમને અર્પણ નહીં કરી શકું. આવો જે મનુષ્ય છે હું તો મારા કર્મો જે કરવાના છે એ જ કર્મ કરીશ. એટલે પછી એને માટે આ બધા ઉપાય બતાવવામાં આવ્યા કે જો તું તારી સ્વેચ્છાએ મન બુદ્ધિ મને ના આપી શકતો હોય અને કર્મમાં પ્રવૃત્ત હોય અને અજ્ઞાની છે તો પછી સર્વકર્મણા ફલ ત્યાગ, બધા કર્મોના ફળનો ત્યાગ કર, એ શ્રેય સાધનમ, ખરેખર એ કલ્યાણની પ્રાપ્તિનું સાધન છે એમ ઉપદેશ કરવામાં આવ્યો. ન પ્રથમમ એવ, એવું નથી કે મારી બધી બ્રહ્મના જ્ઞાનની લાયકાત છે, પણ ભગવાને કહ્યું છે કે કર્મફળનો ત્યાગ શ્રેષ્ઠ છે ને, એટલે હું કર્મફળનો ત્યાગ કરવા જઉં છું. ન પ્રથમમ એવ, પહેલામાં પહેલું સાધન એ નથી કે કર્મફળનો ત્યાગ કરવો. આ તો અજ્ઞાની છે, કર્મમાં પ્રવૃત્ત છે અને આગળ કહેલા સાધનોનું અનુષ્ઠાન કરવા શક્તિમાન નથી, ત્યારે પછી એને માટે કર્મફળના ત્યાગરૂપે સાધન કહેવામાં આવ્યું છે. અતશ્ચ અને માટે શ્રેયો હિ જ્ઞાનમ અભ્યાસાત, અભ્યાસ કરતા જ્ઞાન ચડિયાતું છે. અભ્યાસ દોર્થે રામતે કે રણસો રેપ્યુટેશન,
એ અભ્યાસ છે. જ્ઞાનનો અર્થ સગુણનું જ્ઞાન અથવા પરોક્ષ જ્ઞાન એવો કરવો જોઈએ, અને ધ્યાનનો અર્થ દર્શન કે પ્રત્યક્ષ જ્ઞાન એવું કે સગુણનું. એટલે આ બધા શબ્દો જુદી જુદી રીતે વાપરે છે, અને એ બધા કરતા અહીં કર્મફળના ત્યાગને શ્રેષ્ઠ કર્યો છે. પશ્ચિમ જ્ઞાનમ અભ્યાસાદ ઉત્તરોત્તર વિશિષ્ટતો ઉપદેશે ને, ઉત્તરોત્તર એટલે ક્રમશઃ એક કરતા બીજો, બીજા કરતા ત્રીજો, ત્રીજા કરતા ચોથો, એમ એક કરતા બીજો ચડિયાતો કર્યો છે, ઉપદેશ કર્યો છે માટે. અને કરીને એના દ્વારા સર્વ કર્મ પ્રત્યાગ સ્તુયતે, સર્વ કર્મના ફળના ત્યાગની સ્તુતિ કરવામાં આવી છે. સંપન્ન સાધન અનુષ્ઠાન અશક્ત અનુષ્ઠેયત્વને શ્રુતત્વ. તો સાધનના અનુષ્ઠાનની અશક્તિ હોય એવા માણસ માટે આનું અનુષ્ઠાન કયું છે તેથી આ સમજવું જોઈએ. પછી સ્તુતિ કેમ કરી? પણ અજ્ઞાની છે અને ભગવાનમાં મન બુદ્ધિ લગાડી શકતો નથી એવો માણસ છે, એને માટે કર્મફળનો ત્યાગ કર્યો એ કે શ્રેષ્ઠ કહેવાય? પેલો માણસ મેડિકલમાં ડોક્ટર થવા માટે મેડિકલ કોલેજમાં ભણતો હોય એના કરતા પહેલા ધોરણમાં ભણવાનું શ્રેષ્ઠ કહેવાય? કઈ કારણ તો હોવું જ જોઈએ ને કે એને કેમ શ્રેષ્ઠ કર્યો છે. એટલે ભાષ્યકાર પૂછે છે, કઈ ન સાધર મેણ સ્તુતિત્વ. આ સ્તુતિ કર્યાની કે કર્મફળનો ત્યાગ કરવો એ સૌથી ચડિયાતો છે. આ સ્તુતિ કઈ સદ્ધર્મતા એટલે કઈ સમાનતાને આધારે કરવામાં આવી છે? સ્તુતિ યોગ્ય જે વસ્તુ હોય એમાં અને આ કર્મફળ ત્યાગમાં સમાનતા શી છે જેના આધારે કર્મફળ ત્યાગની સ્તુતિ કરવામાં આવી છે? તો ભાષ્યકાર કહે છે, યદા સર્વે પ્રમુચ્યંતે એતે સર્વકામ પ્રહાણાત અમૃતત્વમુક્તમ તત્પ્રસિદ્ધમ. યદા સર્વે પ્રમુચ્યંતે કામયસ્ય પ્રદિષ્ટાઃ અથમ મર્ત્યો મૃતો ભવતિ અત્ર બ્રહ્મ સમશ્નુતે. ઉપનિષદમાં કહ્યું અને ગીતામાં કહ્યું અને ભાગવતમાં પણ કહ્યું રુદ્રજ. તો હૃદયમાં રહેલી કામનાઓ જ્યારે પૂરેપૂરી આ માણસને જતી રહે છે, અથમ મર્ત્ય અમૃત ભવતિ, મર્ત્ય મનુષ્ય તત્ક્ષણ અમૃત થઈ જાય છે. એટલે કામનાના ત્યાગની બહુ મહાન સ્તુતિ શાસ્ત્રોમાં કરવામાં આવી છે. ઉપનિષદ જ્યારે કામ ત્યાગની સ્તુતિ કરે છે ત્યારે કામનાનો ત્યાગ પણ ત્યાગ તો થયો જ ને, એટલે ત્યાગ છે એ સ્તુતિને યોગ્ય છે એવું ઉપનિષદોમાં કહેવાથી નક્કી થયું. યદા સર્વે પ્રમુચ્યંતે ઇતિ સર્વ કામ પ્રહાણાત અમૃતત્વમુક્તમ. બધી કામનાઓ છોડો અને તમે અમૃત કે અમર થઈ જશો આવું ઉપનિષદમાં કહેવામાં આવ્યું છે. તો પ્રસિદ્ધમ એ જાણીતું છે, અમૃતત્વમુક્તમ આત્મર્થ્ય અમૃત ભવતી વિશેષાદ. કામ પ્રહાણસ્ય અમૃતત્વાર્થત્વમ અથ અકામય માનયઃ. અકામ નિષ્કામ આપ્તકામ આત્મકામ ન તસ્ય પ્રાણ ઉત્ક્રામંતે અત્ર સમાવનીયંતે બ્રહ્મૈવ બ્રહ્મ ભવતિ બૃહદારણ્યક મંત્ર છે. તો જ્યારે માણસ કામનાથી મુક્ત થઈ જાય છે ત્યારે એ અકામ કામનાથી મુક્ત, અકામ નિષ્કામ આપ્તકામ આત્મકામ ન તસ્ય પ્રાણ ઉત્ક્રામંતે, એના પ્રાણ ઉત્ક્રમણ નથી કરતા, બ્રહ્મૈવ સન બ્રહ્મ ભવતિ, એ બ્રહ્મ છે ને બ્રહ્મ બની જાય છે. એટલે બ્રહ્મને મારી વચ્ચે જો કોઈ અવરોધ હોય તો કામનાનો છે. કામના બધા જ સ્તરની જન્મે છે ને જન્મી શકે છે. દરેક ઇન્દ્રને પોતાની કામનાઓ છે, મૂળ તો કામના મનમાં બેઠી છે, મનમાં જે અધુરપ છે એ જ મારામાં કામના જન્માવે છે. આ કામનાઓમાંથી મુક્તિ હું જયારે કહું છું ત્યારે સમજો છો કે કામ કઈ ઘાસફૂસ નથી કે મુશ્કેલ ફેંકી દઈએ, એટલે એનો ઉપાય એટલો જ છે કે હું મારી જાતે આનંદની અનુભૂતિ માણું એમાં જ નાની વસ્તુ છૂટશે. મોટી વસ્તુના સુખમાં જ નાનું છૂટી શકે, પણ શમદમ વગેરે પણ છે. એટલે વેદાંતના સાધક માટે, વિરક્ત માટે, અવ્યક્ત આસક્ત ચેતસ માટે જો હું તત્પર છું તો નિશ્ચય કરું છું કે હું છોડું છું, પૂરું થઈ ગયું.
હું મારામાં કામ જન્મે છે અને હું એને કહું છું કે ફરકેટ તને પ્રવેશ નહીં મળે, તારી પૂર્તિ હું નહીં કરું, એ ઉત્તમ વસ્તુ છે થઈ શકે તો, પણ ના થાય તો નિરાશ થવાની જરૂર નથી કે મારી માટે કશું નથી. જો હું ના કરી શકું તો જ્યાં છું ત્યાંથી એક પગથિયું ઉપર હું ચડું છું. મને છાપો વાંચવાનું ધારો કે ગમતું હોય અને છાપા વગર ના જ ચાલતું હોય તો છાપાના અમુક સમાચારો નહીં વાંચો, અમુક સમાચાર વાંચીશ. બરાબર, આ પ્રકારે છાપું હું અઠવાડિયામાં એક જ દાડો વાંચીશ, 15 દાડે એક દાડો વાંચીશ, મહિને એક દાડો વાંચીશ. હું છાપો બંધ કરી દઈશ, બાજુવાળાનું છાપું આવે તો જ વાંચીશ, નહીં તો નહીં વાંચું. કોઈક અને કોઈક રીતે એટલે આપણે આપણને પટાવીને, પેલો વેદાંતિ છે હિંમત કઈ ફરક નહીં ચાલીએ, છાપું નહીં જોઈએ, આ મણક બી છાપા વગર નહીં ચાલે આપણે. તો વેદાંતિ શાસ્ત્ર એમ નહીં કે નહીં ચાલે તો તું જતો રહે, તારું કામ નથી. ના ના, કે ચાલશે તો છાપાવાળો તો છાપાવાળો ચલાવી લઈશું. એટલે શાસ્ત્રોની ઉદારતા છે કે ગમે તે પ્રકારનો અધિકારી હોય, એક કોઈ અનધિકારી છે જ નહીં, જે હોય તે અમારો અધિકારી છે, બધા ચાલશે. એટલે એને અમે એ જ્યાં હશે ત્યાં તે સ્તરેથી ચલાવીશું. પછી અમે એવું છાપું છાપીશું કે જેમાં વેદાંતની વાતો આવે, એને છાપું જ વાંચવું છે ને, તો વેદાંતની ચોપડીને બધે છાપું બહાર પાડીશું, પણ એને એને અનધિકારી તો નહીં ઠરાવીએ. આમ ધીમે ધીમે ઉપરના એક એક તબક્કા પર ચડતા જઈએ ને આગલો તબક્કો છોડતા જઈએ, પણ ઉપરના તબક્કાને માણતા પણ જઈએ. કામ અય માના હા, એટલે આ કામનાઓથી મુક્ત થાય ત્યારે અમૃત બની જાય છે, એવું ઉપનિષદના વાક્યમાં પ્રસિદ્ધ છે. કામનાઓ શું છે? ભાષ્યકાર કહે છે, કામાષ્ટ સર્વે શ્રૌત સ્માર્ત સર્વકર્મણામ ફલાને. આ કામ એટલે શું? તો કે શ્રૌત અને સ્માર્ત, શ્રૌત એટલે શ્રુતિમાં કહેલા, સ્માર્ત એટલે સ્મૃતિ ગ્રંથોમાં કહેલા આ બધા કર્મોના ફળો. કારણ કે માણસને કામના તો ફળ દે છે ને, આમ કામ એટલે ઈચ્છા એ વર્ડ છે, પણ કામ્ય તેથી કામમાં ઈચ્છા કરવામાં આવે છે, તે વિષયો ઈચ્છાના એ પણ કામ છે. તો બધા કર્મોના ફળો છે મારી ઈચ્છાના વિષયો છે, અને એટલા માટે એને પણ કામ કહેવામાં આવ્યા છે. તત્યાગે વિદુષ જ્ઞાનનિષ્ઠ અનંતરા એવ શાંતિ એતે સર્વકામત્યાગ સામાન્યમ અગ્ન્ય કર્મફલત્યાગસ્ય અસ્તિ ઇતિ તત્સામાન્યાત સર્વકર્મફલત્યાગઃ ત્યાગ સ્તુતિઃ ઇયમ પ્રરોચનાર્થા. વાત એટલે છે કે છોડતા શીખે માણસની જાત એવી. આ બધું જ કારણ કે આગલી પેઢીઓ છોડીને આનંદ રહેતા શીખતી જ હતી. મને આવે આપણે તમારા બધા આપણા બધાના મા બાપો કે એમને આગલી પેઢીઓ ત્યાગ કરીને સુખમાં જીવતી હતી. અત્યારે જેવું થઈ ગયું છે કે ભેગું કરવામાં આનંદ છે, એટલે ત્યાગમાં શાંતિ છે, ત્યાગમાં પ્રસન્નતા છે. આ આપણા અનુભવોની પણ વાત છે, માત્ર શાસ્ત્રો કહે છે માટે ત્યાગ કરો એવું નથી, આપણો અનુભવ પણ છે કે આપણે જેને છોડીએ છીએ સુખી થઈએ છીએ. તો ચાલો ઠીક છે, મારા સાસુ ઘરની બધી વસ્તુ ખુલ્લી મૂકી દે, બધા મહેમાન આવે એટલે લો જેને જેવા પર હોય વાપરો. તો આનંદ આવનારને પણ આનંદ છે અને આપનારને પણ આનંદ છે. પણ જાય બબડવાનું કે બધું હેરવી ખેર કરીને ગયા, આખું કબાટ ફરી ગોઠવવું પડશે, કશો વાંધો નહીં, ફરી ગોઠવી કાઢે. એટલે ત્યાગમાં આનંદ છે એવું આપણે જીવતા આવ્યા છીએ, સાંભળતા આવ્યા છીએ, અનુભવતા આવ્યા છીએ. હવે જ્યારે એવું છે ત્યારે ત્યાગ જ્યાં હોય ત્યાં આનંદ હોય ને. એટલા માટે હવે જ્યારે કર્મફળના ત્યાગ કરવાનું કહે છે અજ્ઞાની પુરુષને, તો એની સ્તુતિ કેમ કરી? ત્યાગની સમાનતાને લઈને. શાસ્ત્રોએ કહ્યું છે કે કામનાના ત્યાગમાં અમૃતત્વની પ્રાપ્તિ થાય છે, અને અહીં પણ ફળના ત્યાગની વાત કરી છે. આ ત્યાગની સમાનતાને લઈને કર્મફળના ત્યાગની સ્તુતિ કરવામાં આવી છે. એટલે ભાષ્યકાર મહારાજે કહ્યું, વિદુષઃ જ્ઞાનનિષ્ઠસ્ય અનંતરા એવ શાંતિઃ. તો જેવી કર્મના ફળનો ત્યાગ કરવામાં આવે કે તરત જ શાંતિનો અનુભવ થાય છે. એથી આ રીતે સર્વ કામ ત્યાગ સામાન્ય, હવે ત્યાં બધી કામનાઓનો ત્યાગ કર્યો છે. સામાન્ય એટલે સમાનતા,
એને લઈને અજ્ઞા કર્મ ફળ ત્યાગ અસ્તિ. અજ્ઞાની પુરુષ સર્વકર્મ ફળનો ત્યાગ કરે છે, એમાં પણ ત્યાગની સમાનતા છે. માટે સામાન્ય આ ત્યાગની સમાનતાને ધ્યાનમાં લઈને સર્વ કર્મના ફળના ત્યાગની એમ સ્તુતિ આ સ્તુતિ કરવામાં આવી છે. એને માટે પ્રરોચનાર્થા તો અજ્ઞાની તો અજ્ઞાની માણસને એમ થાય કે હું કશા કામમાં નથી, હું બુદ્ધ ચિત્ત અને બુદ્ધિ ભગવાનમાં લગાડી ના શકું, હું અભ્યાસ કરી ના શકું, અભ્યાસ અશક્તો શ્રીમદ કર્મ પરમો ભવ, હું ભગવાન માટે કર્મ ના કરી શકું. તો પછી શું કે મારું કઈ નહીં, કર્મ ફળનો ત્યાગ કર. અરે રે, હું સાવ નકામો છું કે ના, એવું નહીં, તો મોટો માણસ છે. સર્વ કર્મના ફળનો ત્યાગ કરે તો સૌથી શ્રેષ્ઠ અને ઉત્કૃષ્ટ કહેવાય. ઉત્કૃષ્ટ કહેવાય બસ, કારણ કે અજ્ઞાની છે. ડાયો હતો તો સમજી જાય, પણ ડાયો નથી અને છતાં આપણે એને ચઢાવવો છે. એટલે પછી કહે કે તું તો ડાયામાં ડાયો, તારા જેવા તો કોઈ અરે પેલા મહાત્મા તારા જેવા નથી. તો તો ખરો કે કર્મ કરે છે અને ફળનો ત્યાગ કરે છે, કેટલો મહાન માણસ છે. બસ તો ત્યારે આટલું કરવા માટે જોઈએ. એટલે પછી કર્મફળના ત્યાગ માટે પ્રેરાય એટલે પ્રરોચનાર્થા એને એમાં જોડવા માટે ઉત્સાહિત કરવાને માટે આ સ્તુતિ કરવામાં આવી છે. ભાષ્યકાર કહે છે, યથા અગસ્ત્યેન બ્રાહ્મણેન સમુદ્ર પીતઃ ઇતિ ઇદાનીંતનાઃ અપિ બ્રાહ્મણાઃ બ્રાહ્મણત્વં સામાન્યાત સ્તુયન્તે. અગસ્ત્ય બ્રાહ્મણ હતા એટલે સમુદ્રને પી ગયા હતા. અત્યારના બ્રાહ્મણ કહ્યું છે, આ તો બ્રાહ્મણ છે, ખબર છે? બ્રાહ્મણ એટલે કોણ ખબર છે તને? બ્રાહ્મણ એટલે અગસ્ત્ય સમુદ્ર પી ગયા હતા ને એ બ્રાહ્મણ, એવો આ બ્રાહ્મણ છે. પેલો પી આટલું પાણી પીવાતું નથી અને છતાંય આપણે કહીએ કે આ ખબર છે પેલો અગસ્ત્ય હતા ને બ્રાહ્મણ, એવો આ બ્રાહ્મણ છે. તો એમાં અગસ્ત્ય સમુદ્ર પી ગયા તેમાં નદી પી જશે એવા માટે નથી કહેતા. બ્રાહ્મણ તો સામાન્ય ને સ્તુતિ કરી આ બ્રાહ્મણની કે આ બ્રાહ્મણ મહાન છે, ચાલો પૂજા કરો એની. કેમ પૂજા કરીએ? કે અગસ્ત્ય સમુદ્ર પી ગયા હતા જે બ્રાહ્મણ, એવા બ્રાહ્મણ છે એટલે. અરે પણ એને નાને કઈ સરખું જ કશું છે નહીં, બ્રાહ્મણ છે ને એટલે. કે સમાનતા સમુદ્ર પીવાની નથી, બ્રાહ્મણત્વની છે. પણ એ બ્રાહ્મણે સમુદ્ર પીધો હતો, સમુદ્ર પીતો હતો, બ્રાહ્મણ હતા, બ્રાહ્મણ છે, સમુદ્ર નથી પીતો પણ બ્રાહ્મણ છે, માટે સ્તુતિ કરવામાં આવે છે. તો સ્તુતિમાં બધી સમાનતાની જરૂર નથી, કોઈ એક સમાનતા લઈને સ્તુતિ કરવામાં આવે છે. એવી રીતે એવમ કર્મફલ ત્યાગાત કર્મયોગસ્ય શ્રેયસાધનત્વમ અભિહિતમ. અને આમ કર્મફળના ત્યાગને ધ્યાનમાં લઈને કર્મયોગની શ્રેયસના કે કલ્યાણના સાધન તરીકે સ્તુતિ કરવામાં આવી છે. આ ત્યાગને ધ્યાનમાં લઈને માણસ ત્યાગ કરતા શીખશે. એકવાર તો શું થયું કે હું વત્તા કંઈક આપણે સમજ એવી છે ને કે હું એ તો દુઃખી છું, બહારથી કશું ઉમેરાશે પછી આનંદ થશે. એટલે જીવનમાં મેં આનંદને માટેની પ્રક્રિયા આ નક્કી કરી છે. મેં જોયું કે બધા એવું જ કરે છે એટલે મેં પણ એવું કર્યું છે કે હું વત્તા આ એટલે આનંદ, હું વત્તા આ એટલે આનંદ, હું વત્તા એટલે આનંદ. એટલે હુંમાં અહંકાર જે આટલો મોટો તો છે જ, એમાં ઉમેરો કરીને સુખી થવાના મારા પ્રયોગો કે મારા પ્રયત્નો છે. આખું જીવન એને માટે જ હું કાઢું છું અને જન્મથી હું આ જ કરતો આવ્યો છું કે હું માં ઉમેરો કરું સુખી થાઉં. બસ આમાં સહેજ ફેરફાર થયો ને, ઉમેરા કરવાને બદલે હું સહેજ ઘટાડો કરું અને સુખી થાઉં, સહેજ છોડું અને સુખી થાઉં, સહેજ છોડું અને સુખી થાઉં. એકવાર મારો આમ પેલી બહિર્મુખતા એટલે કે સુખ બહાર છે એ નિર્ણય બદલાતો જશે. અને કદાચ નિર્ણય નહીં બદલાય કોઈ વાંધો નથી, આપતા શીખીશ ને નિર્ણય આપોઆપ પછી થશે. નિર્ણય બદલાઈ જતો હોય તો માણસ તરત સુખી સમજી પણ શકે, પણ નિર્ણય નથી બદલાયતો એને કહ્યું છે કે તું આપ માટે આપે છે. શાસ્ત્રો કહે છે કે તું કઈ આપવાની શરૂઆત તો કર, કે બધાને મોક્ષ હોય તો મારે મોક્ષ જોઈએ છે, કે આમ કર કે નહીં કરું. પેલું કે કશું મારથી થતું નથી, કઈ વાંધો નહીં, કરું પણ ત્યાગ કર, તને તને ફળ તો મળશે, જતું નહીં રહે ફળ. ખાલી તારે કહેવાનું કે ભગવાન આ ફળ તમે લઈ શકો છો, આપનું ફળ છે આપ જ લઈ લો. હવે તમે વિચાર તો કરો, તમને બે ચાર કેરીને પપૈયા ચીકુને આપી જાય, કેટલું ખાવ તમે? તમે ધારો કે કોઈ બે પાંચ પન્ના, મને તો આવો કોઈ, મને એમ થાય કે મહાત્માઓની પાસે જયારે ટોપલે ટોપલા આવે તો ગાંડા થઈ જાય લોકો, તો વેચી વેચી નહીં ગાંડા થઈ જાય, ખાવાનો તો પ્રશ્ન જ નથી આવતો. એટલે આ નારાયણને આખી દુનિયાના લોકો પોતાના કર્મ ફળો આપશે તો નારાયણને શું કરવા છે?
એ જેનો તેને પાછો જ આપવાનો, જેને કશું જોઈતું જ નથી. માત્ર એટલી વાત છે કે મારી ધન્યતા થશે કે નારાયણનો પ્રસાદ મળ્યો અને હું આપતા શીખ્યો, આપવામાં આનંદ હશે, આનંદ માટે ભેગું કરવાની જરૂર નથી. આટલું ધીમે ધીમે હું શરૂઆત કરીશ સમજવાની, તો એ મને આ જે નાની શરૂઆત સરવાળે અહંકારના પુરાના ત્યાગ માટે તૈયાર કરશે. એ કારણથી આ ત્યાગના પહેલા સાધનને શ્રેયસ્કર કે કલ્યાણકારીઓ કહેવામાં આવ્યો. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવ વશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્ર ભાષ્ય કૃતૌ વંદે ભગવંતૌ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિ ભેદ વિભાગિને વ્યોમવત વ્યાપ્ત દેહાય દક્ષિણા મૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિઃ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.